ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ટુ આરવડી જય માતાજી જય સ્વામિનારાયણ આપણે ગઈ વખતે કન્જક્શન શીખ્યા હતા ગ્રામરમાં એ જ કન્જક્શનની ખાલી જગ્યાઓ મેં ઘરકામમાં આપી હતી અત્યારે જે છે આપણે પરીક્ષામાં જે ક્વેશ્ચન નંબર છેતાલીસ સુડતાલીસ અડતાલીસ પૂછાય છે અને એ આ રીતે પૂછાય છે તમારે ખાલી જગ્યા નથી આવતી પણ આવા વાક્યો હશે હવે એ વાક્યોને કેવી રીતે જોઈન્ટ કરવા એ હું તમને સમજાઈશ સૌથી પહેલાં તો કંજક્શન જે છે એ બધા કંજક્શન આપણા મગજમાં હોવા જોઈએ એનો ગુજરાતી અર્થ શું થાય છે એ આપણને ખબર હોવી જોઈએ એ વખતે મેં સમજાયેલું કે એનો ઉપયોગ ક્યારે કેવી રીતે થાય અહીંયા થોડાક કન્જક્શનનો મેં ઉપયોગ કર્યો છે જો બધા કન્જક્શનનો ઉપયોગ કરું તો લગભગ ચાર પાંચ પેજ થઈ જાય જેમ કે અહીંયા આપ્યું જે છે ઉજ્જૈન ઇઝ અ હિસ્ટોરિકલ સિટી હિસ્ટોરિકલ સિટી એટલે ઐતિહાસિક સ્થળ છે ઇટ વોઝ ફેમસ ઇટ વોઝ ફેમસ તે લોકપ્રિય જે છે ઇન એન્શિયન્ટ ઇન્ડિયા એન્શિયન્ટ ઇન્ડિયા એટલે અર્વા છીન ભારતનું એ ફેમસ સ્થળ છે હવે અહીંયા સ્થળ વિશે વાત કરવામાં આવી છે અને સ્થળ વિશે વાત કરવામાં આવી હોય તો મિત્રો અહીંયા જે છે કોઈ વ્યક્તિ વિશે હોય તો હું આવે કે જે વીચ એટલે વસ્તુ માટે કે જે પણ વસ્તુ નિર્જ માટે અને હું એટલે કે જે જેને એનો મતલબ થાય કે અહીંયા વીચ આવ્યો તો ઉપયોગ આવો થાય કે ઉજ્જૈન ઇઝ અ હિસ્ટોરિકલ સિટી વીચ વોઝ અહીંયા ઈટ કાઢી નાખો વીચ વોઝ ફેમસ ઇન એન્સીટ ઇન્ડિયા હવે બીજું વાક્ય જે છે વી લોસ્ટ અવર વે એટલે કે આપણે આપણો માર્ગ ગુમાવ્યો એટલે કે ભૂલા પડ્યા વી આસ્કડ હોમ ગાર્ડ અમે હોમગાર્ડને પૂછ્યું ટુ હેલ્પ અસ મદદ માટે હવે મિત્રો ગુજરાતીનો અર્થ કૌંસમાં છે સો અને સો એટલે માટે અધરવાઇઝ નહીતર એન્ડ એટલે અને તો મિત્રો આમાં કયો શબ્દ આવશે કહો સો એટલે માટે તો આવું થાય કે વી લોસ્ટ અવર વે સો માટે વી આસ્કડ હોમગાર્ડ ટુ હેલ્પ અસ મદદ માટે કહ્યું હવે આગળ જોઈએ ધ ડોરબેલ રેંગ દરવાજાએ ડોરબેલ વાગ્યો ધ વુમન ડીડ નોટ ઓપન ઇટ સ્ત્રીએ ખોલ્યો નહીં તો અહીંયા દરવાજો દરવાજે રિંગડોર મતલબ ડોરબેલ વાગ્યો પણ પણ ખોલ્યો નહીં એનો મતલબ બટ બટ એટલે પણ ધેડ એલ કે જે બીકોઝ એટલે કારણ કે તો તમારે જવાબમાં લખી કે ધ બેલ રંગ રેંગ બટ ધ વુમન ડીડ નોટ ઓપન ઇટ તો અહીંયા બટનો ઉપયોગ થાય મિત્રો બટનો ઉપયોગ ફરી સમજાવી દો કે હંમેશા આગળના વાક્યથી વિપરીત હશે પાછળ કોન્ટ્રાસ્ટ હોય બેલ વાગ્યો પણ ખોલ્યો નહીં તો વિપરીત છે કોન્ટ્રાસ્ટ છે પછીનો માય બાઇસિકલ ઇઝ આઉટ ઓફ ઓર્ડર અહીંયા આઉટ ઓફ ઓર્ડર એટલે બગડી ગયેલી છે એટલે મારી સાયકલ જે છે એ બગડેલી છે આઈ બોટ ઇટ લાસ્ટ વીક મેં એને ગયા અઠવાડિયે ખરીદી હતી મિત્રો હું એટલે કે જે જે વ્યક્તિ માટે આવે હું એટલે કે જેને જેની પાછળ સર્વનામ આવે વીચ એટલે કે જે પણ નિર્જીવ વસ્તુ માટે આવે તો અહીંયા નિર્જીવ વસ્તુ છે કે માય બાયસિકલ ઇઝ આઉટ ઓફ વોર્ડર વીચ પછી લખવાનું આઈ બોટ ઇટ લાસ્ટ વીક તો અહીંયા વીચ આવશે મિત્રો તમને એમ થશે કે સાહેબ અહીંયા વીચ પછી ઈટ તમે ના લખ્યું અહીંયા વીચ પછી આય લખ્યું કેમ તો વાક્યના અનુસંધાન પ્રમાણે આપણે લખવાનું થાય છે સમજો કે લખો ન લખો તો પણ વાંધો નહીં લખો તો પણ વાંધો નહીં પછીનું જે છે એ ધ ટીચર હેડ ડાઇડ મૃત્યુ પામ્યા હતા માય બ્રધર ટોલ મી ધીસ મારા ભાઈએ મને આ કહ્યું અહીંયા શું એટલે માટે બીકોઝ એટલે કારણ કે ધેટ એટલે કે જે તો અહીંયા કે જે આવશે ધ ટીચર હેડ ડાઇડ ધેટ માય બ્રધર ટોલ્ડ મી ધીસ પછીનું વાક્ય જે છે હી રિસિવડ ધ ન્યૂઝ ઓફ એન એક્સિડન્ટ રિસીવ ધ ન્યૂઝ એટલે કે સમાચાર મેળવ્યા હી સ્ટાર્ટેડ એટ વન્સ એમણે તરત જ શરૂ કર્યું તો અહીંયા તરત જ શરૂ કર્યું એના માટે એન્ડ એટલે અને બટ એટલે પણ પણ એસુન એસ આવશે અને એસુન એઝ જે મેં કદાચ સમજાયું નહીં હોય એસ એઝ એટલે જેવું કે તરત જ તો તમે લખી શકો પહેલાં લખો અથવા તો કે એસ એઝ હી રિસીવ ધ ન્યૂઝ ઓફ એન એક્સિડન્ટ એઝ એઝ હી રિસીવડ ધ ન્યૂઝ ઓફ એન એક્સિડન્ટ અલ્પીરામ હી સ્ટાર્ટેડ એટ વન્સ એને તરત જ શરૂ કર્યું તો એસોને એટલે જેવું કે જેવા અકસ્માતના સમાચાર સાંભળ્યા કે તરત હી સ્ટાર્ટેડ એટવન્સ એને શરૂ કર્યું જવા માટેનું આગળ જોઈ લઈએ કે મિસ્ટર જોશી વોઝ બિઝી વ્યસ્ત હતા હી ડીડ નોટ પે એટેન્શન ટુ માય રિક્વેસ્ટ એમને મારી જે રિક્વેસ્ટ હતી એને ધ્યાન દોર્યું નહીં તો અહીંયા શોઆ એન્ડ એટલે અને બટ એટલે પણ શો એટલે માટે તો બિઝી હતા માટે એને રિક્વેસ્ટનું ધ્યાન ન રાખે તો શું આવશે કે મિસ્ટર જોશી વોઝ બિઝી સો હી ડીડ નોટ પે એટેન્શન ટુ માય રિક્વેસ્ટ તો મિત્રો આ સાત જે છે એ મેં સમજાયા આ સાત જે છે એ વારંવાર જોજો વિડીયો જોજો સાંભળજો તો તમને મગજમાં આવી જશે હજુ મારે બીજા આઠ જે છે એ સમજાવવા છે એટલે વન્સ અગેન જે છે એ આપણે ફરી એટેન્શન કરી દઈએ જે આઠ થી પંદર સુધી બીજા આપ્યા છે એ પણ હું સમજાવું જેથી તમને આવડે જો મિત્રો અહીંયા જે જે છે છે સેલ્સમેન હી કમ્સ ટુ માય ઓફિસ મારી ઓફિસે આવે છે ઓન એવરી વેન્સ દર બુધવારે અહીંયા રાજીવની ની વાત કરી છે હું એટલે સરોનામ માટે આવે હું જ એટલે કે જેનું અને હું એટલે કે છે વ્યક્તિ માટે તો હું આવશે કેવી રીતે રાજીવ ઇઝ ધ સેલ્સમેન હુ હી કારણ ના હુ કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વેન્સડે તો આ પ્રમાણે આપણે હુનો ઉપયોગ થશે હવે આવી જાઓ નંબર નાઇન્થ માય યંગર સન નાનો દીકરો વિલ ઇટ દાબેલી દાબેલી ખાશે હી વિલ ઇટ અ સેન્ડવીચ એ સેન્ડવિચ ખાશે તો આ બે માંથી એક ખાશે આ હકારાત્મા જે છે ધ્યફ માટે નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં આઈધર ઓર એટલે બેમાંથી એક જો નકાર વાક્ય હોય તો નાઈધર નોર આવે હકાર હોય તો આઈધર ઓર આવે તો આપણે અહીંયા હકાર માટે જોઈશું કેવી રીતે જુઓ આ મેં તમને એ વખતે આઈધર ઓર નાઈધર નોર સમજાયું હતું કે આઈધરની આગળ અને ડેસડેસની પાછળ એટલે ડેશ ડેસમાં આ બે નામ સરનામ કરતા ક્રિયા વગેરે આવે અહીંયા નામ જે છે દાબેલી કેવી રીત જુઓ કે માય યંગર સન વિલ ઈટ પછી લખવાનું છે આઈધર અ દાબેલી ઓર સેન્ડવિચ માય યંગર સન વિલ ઇટ આઈ ધર દાબેલી ઓર પછી આ કાઢી નાખવાનું સેન્ડવિચ એનો મતલબ કે પછીનું જે છે એ હી વિલ જે છે એ કાઢી નાખવાનું કારણ કે એ કોમન વસ્તુ છે આગળ પણ જે છે હી વિલ અહીંયા પણ હી વિલ હવે આવી જાવ દસમું કોમલ ડીડ નોટ હિયર હર ફોન્ડરિંગ એનું ફોન્ડરિંગ સાંભળી નહીં સી વોઝ બિઝી વોચિંગ ટીવી કેમ કારણ કે એ પોતાના ટીવી જોવામાં વ્યસ્ત હતી તો તમે આમાં વાક્ય જે છે સોનો ઉપયોગ કરી શકો પણ વાક્ય ઉલટાવવું પડશે કેવી રીતે અહીંયા સરખો સી વોઝ બિઝી વોચિંગ ટીવી એટલે કે ટીવી જોવામાં વ્યસ્ત હતી શો માટે કોમલ ડીડ નોટ હિયર હર ફોન્ડરિંગ અથવા તો સી ડીડ નોટ હિયર ફોન્ડરિંગ તો આ પ્રમાણે વાક્યને ઉલટાઈને પણ તમે લખી શકો છો પણ બંધ બેસતું હોવું જોઈએ હવે મિત્રો આગળ રોહન સોરી રેહન નામ છે તો રેહાન વોઝ અ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર આ ડેન્ગ્યુ ફીવર એક તાવનો પ્રકાર છે સફરિંગ ફ્રોમ એટલે શોષાઈ રહ્યો હતો ડેન્ગ્યુ ફીવરથી હી અપિયર ઇન ધ એક્ઝામ તેમ છતાં એ પરીક્ષામાં અપિયર એટલે કે બેઠો દ્રષ્ટિગોચર થયો તો તમે ધોનો ઉપયોગ કરી શકો તો ધો આપણે શરૂઆતમાં લખીશું કે ધો રેહાન વોઝ અ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર અલ્પવિરામ હી ઇન ધ તો મિત્રો આ ધો શબ્દ છે હંમેશા આગળ મૂકવાનો થાય છે અને આગળ મૂકશો તો અર્થ થશે ધો આગળ મૂકી દઈશું બારમું વાક્ય બારમા વાક્યમાં આવું છે જુઓ કે ધ જજ વિલ ગીવ જજમેન્ટ ટુડે જજ જે છે આજે જજમેન્ટ આપશે ચુકાદો આપશે ન્યાય આપશે હી વિલ ગીલ ગીવ અનધર ડેટ ફોર હિયરિંગ કે બી હિયરિંગ એટલે સુનાવણી સુનાવણીની બીજી તારીખ આપશે તો બેમાંથી એક છે તો બેમાંથી એક જે છે એનો મતલબ કે આઈધર અને ઓરનો ઉપયોગ થાય તો આવું થશે કે ધ જજ વિલ ગીવ અ જજમેન્ટ ટુડે આઈધર હશે આઈધર ટુડે ધ જજ વિલ ગીવ અ જજમેન આઈધર ટુડે આજે આપશે ઓર અથવા હી વિલ ગીવ અનધર ડેટ ફોર હિયરિંગ તો આ વાક્ય જે છે એ આઈધર ઓર નો થોડું ઓકવર્ડ છે પણ ફરી સમજી લો ધ જજ વિલ ગીવ અ જજમેન્ટ આઈધર ટુ ડે ઓર હી વિલ ગીવ અનધર ડેટ ફોર હિયરિંગ તો આ થઈ ગયું જે છે તમારે બાર વાક્યો હજુ બીજા મારે ત્રણ વાક્યો સમજાવે છે તો ત્રણ વાક્યો સમજાવવા માટે આપણે ફરીથી અહીંયા ધ્યાન દોરીએ હવે મિત્રો તેરમું વાક્ય છે સીટ હિયર અહીં બેસો ગો હોમ કે પછી ઘેર જાઓ તો અહીંયા આવશે આઈધર ઓર અને નો તમે એમ કહી શકો કે આઈધર સીટ હિયર ઓર ગોહોમ એટલે કે અહીં બેસો અથવા ચાલ્યા જાઓ ઘરે ચાલ્યા જાઓ તો આ થઈ ગયું તમારું તેરમું વાક્ય ચૌદમું વાક્ય મિતા વોન્ટ્સ ટુ મીટ યુ મિતા તમને મળવા ઈચ્છે છે સી કેન ડિસ્કસ ધ નેક્સ્ટ પીરિયડ તેણીની જે છે એ ફરી વખતે ચર્ચા કરશે તો આનો મતલબ જે છે એ અહીંયા કૌંસમાં આપી છે બટ એટલે પણ વોટ એટલે કે જે સો એ સો ધેટ એટલે કે કે જેથી તો તમારે જે છે એ આ રીતે કહી શકાય કે મિતા વોન્ટ્સ ટુ મીટ યુ સો ધેટ કે જેથી સી કેન ડિસ્કસ ધ નેક્સ્ટ પીરિયડ તો આ રીતે તમારે એનો જવાબ આવી શકશે અથવા તો સો ધેટ નહીં આપતો ઉપયોગ કરે આપણે બટનો ઉપયોગ કરીશું સોરી સો ધેટ નહીં થાય બટનો ઉપયોગ કરીશું કે મિતા વોન્ટ્સ ટુ મીટ યુ ઇચ્છે છે બટ પણ સી કેન ડિસ્કસ ધ નેક્સ્ટ પીરિયડ પણ એના વિશે આવતી વખત ચર્ચા કરશે તો આપણે સો ધેટ નહીં કરીએ સોરી ફોર ધેટ ફરી જોયો મિતા વોન્ટ્સ ટુ મીટ યુ બટ સી કેન ડિસ્કસ ધ નેક્સ્ટ પીરિયડ મિતા મળશે મળે છે તમને પણ એ ચર્ચા ફરી વ્યક્ત કરશે અને છેલ્લું જે છે મિસ સા વોઝ વેરી બિઝી ખૂબ જ વ્યસ્ત છે સી કુડ નોટ એટેન્ડ ધ પાર્ટી પાર્ટી એટેન્ડ કરી શક્યા નહીં તો અહીંયા શો ધેટ આવશે જેમ કે મિસ સા વોઝ અહીંયા વેરી જે છે એની જગ્યાએ શો લખો જવાબમાં વેરી કાર્ડ નાખો સો બિઝી પછી સી કુડ નોટ એટેન્ડ ધી વોસ સો બિઝી ધેટ સી કુડ નોટ એટેન્ડ ધ પાર્ટી એ પાર્ટીને એટેન્ડ કરી શક્યા નહીં તો મિત્રો આ થઈ ગયા તમારે કન્જક્શન વન્સ અગેન સમજાવી દઉં હજુ ઘણા બધા કન્જક્શન બાકી છે પણ જો એ કરવા રહીએ તો ઘણા બધા પેજ ભરી જશે એટલે આપણે આવા વિડીયોઝ વારંવાર જોઈશું કંજક્શનનો ઉપયોગ પણ વારંવાર કરીશું અથવા તો ફક્ત ગુજરાતી એનું યાદ રાખો જો ગુજરાતી તમને યાદ હશે દરેક કંજક્શનનું તો તમે એના વાક્યો જે છે જોડી શકશો કંજક્શનમાં ફક્ત કંજક્શન મૂકી કંજક્શન સંયોજક સંયોજક મૂકી તમે એ વાક્યને ફરીથી પુનઃ એક જુદું વાક્ય બનાવી શકો છો મિત્રો બીજી વસ્તુ ધ્યાન રાખવાનું કે તમારે હંમેશા પ્રશ્ન લખીને જ નીચે જવાબ લખવાનો છે આવામાં જેમ કે અહીંયા એક વાક્ય જે છે તો પેલું લખી જ દેવાનું સીટ હિયર ગો હોમ પછી નીચે એરો કરીને જવાબ લખવાનો કે આઈધર સીટ હિયર ઓર ગો હોમ બેમાંથી બરાબર બેસો અથવા જાઓ તો આ રીતે નીચે જવાબમાં તમારે એરો કરીને લખવાનું થાય છે તો આવા દરેક વાક્યો કન્જક્શન સાથે જોડાયેલા જોજો મિત્રો વિડીયો સાંભળશો અને અવારનવાર જોશો એટલે આવડશે આ સાથે આ લેક્ચર પૂર્ણ કરું છું રાજે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ